બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સંત શિરોમણી બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપાના ટોટરા ખાતે નવનિર્માણ પામેલ મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં દાતાશ્રી પિન્ટુજી દાદાજી ઠાકુરના સ્વર્ગીય માતા પિતા સુર દિનેશજી રેવાજી અને બાલુબેન ઉદાજી ઠાકુરના સ્મરણાર્થે ઠાકુર સમાજનું ગૌરવ લઈ શકાય કે એમણે પોતાના બાળકોને જન્મથી મૃત્યુ સુધી ભક્તિ શક્તિ સાથે સંસ્કાર કરીને યોગ્ય રીતે ધનનો ઉપયોગ કરીને સમાજ અને સંસ્કૃતિ સહિત પ્રજાને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એવી સા શીખડાવી હતી. પવિત્ર આસો સુદ પૂનમના પાવન અવસર તારીખ 9-10-2022 રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશ ઠાકુરની અધ્યક્ષ સ્થાને મુખ્ય પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ રખાયો હતો, પરંતુ સંજોગો પ્રમાણે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકુર હાજરી આપી શક્યા નહોતા, પરંતુ સંત શ્રી સદારામ આશ્રમના સંત શ્રી દાસ બાપુ અને ભરતજી ઠાકુર ધારાસભ્યો તેમજ વાવ ધારાસભ્ય શ્રી જેનીબેન ઠાકુરના વરદ હસ્તે મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના ઠાકુર સમાજના અગ્રણી શ્રી દીસદી ઝાલેરા અમતરજી ઠાકુર પ્રદેશ સેક્રેટરી ભરતસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી પૂર્વ પ્રમુખ શ્રી બનાસકાંઠા કોંગ્રેસ અને ધાનેરાના પૂર્વ ધારાસભ્યો શ્રી જોઈતાભાઈ પટેલ પુરાણસિંહ વાઘેલા વિનોદજી ઠાકુર પૂર્વ પ્રમુખ શ્રી થરા નગરપાલિકા બાલાજી ઉર્ફે ચમનજી ડાયાજી મહીપતસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત કાંકરેજ કનુજી ઠાકુર ડેપ્યુટી સરપંચ ખારિયા ચેરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કોંગ્રેસ પક્ષના પીઢ નેતાઓ સાથે કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.